हाँ जो 14वीं भौतिक राशि आवर्तकार कैपिटल टी शब्द तमे सांभळेलो जोई। हवे आवर्तकार कहेवाय कोने? तो एक दोलन पूरु करवा माटे जे समय लागे एने आवर्तकार कहेवाय। अथवा तो दोलन गति न होय, वर्तुळाकार गति होय तो एक परिभ्रमण पूरु करे, एक परिभ्रमण तो ई माटे जे समय लागे ई समय ने आवर्तकाळ कैपिटल टी कहेवामां आवे छे। का एक दोलन पूरु करवा माटे लागतो समय छे अने का एक परिभ्रमण पूरु करवा माटे लागतो समय छे एने आवर्तकाळ कहेवाय। पण छे तो समय ज, तो समय હોય તો મૂળભૂત ભૌતિક રાશિ હોય તેનું સૂત્ર ન હોય। પછી એનો એમ કે છે કમ સમય જ છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય, તો એનો મતલબ એમ કે એનો એકમ મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રતિ પ્રમાણે એકમ શું થાય? તો કે સેકન્ડ। પછી સીજીએસ એકમ એનો, હાલો સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ પ્રતિ પ્રમાણે સમયનું એકમ શું થાય અમાય? તો કે સેકન્ડ। પછી એસઆઈ એકમ સંજ્ઞા પદ્ધતિમાં સેકન્ડ હોય તો શું કરીએ આપણે? સ્મોલ એસ। પછી એનું પાસું પારિમાણિક સૂત્ર, હાલો સેકન્ડ હોય તો શું કરવાનું તમારે? T1 અને MLT આખું લખવું હોય તો એમ નહીં આવે તો 0 અને એલ ઉપરય 0। અને MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ, MKS એકમ એ સેકન્ડ છે અને CGS એકમ એ સેકન્ડ છે તો 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ થાય તો એ સંબંધ ન કહેવાય, એટલે ડેશ કરી નાખું। હવે એવી જ ભૌતિક રાશિ આવૃત્તિ, આવર્તકાળનું વ્યસ્ત હોય એને આવૃત્તિ કહેવાય, બરાબર? આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ બરાબર 1/ આવર્તકાળ। સંજ્ઞામાં લખવું તો એફ બરાબર 1/ ટી, ટી એટલે આવર્તકાળ છે અને એફ એટલે આવૃત્તિ। હાલો MKS એકમ મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રતિ પ્રમાણે એકમ મૂકવાનો, તો આવૃત્તિનો એમ કે છે કે મૂકવો જોતો હોય ને તો જમણી બાજુએ ઉપર તો એક જ છે, નીચે આવર્તકાળનો એમ કે છે એકમ। આવર્તકાળ એટલે સમય છે તો હું થાય સેકન્ડ, એટલે 1/ સેકન્ડ થાય। પછી CGS એકમ છે એ શું થાય? 1/ સેકન્ડ। પછી સંજ્ઞા પદ્ધતિમાં SI એકમ બરાબર 1/ સ્મોલ એસ। પછી એનું પારિમાણિક સૂત્ર, હાલો એસની જગ્યા ઉપર એક તો એમ નંબર રહે, એસની જગ્યા ઉપર શું મૂકશો? તો કે ટી, 1 ઘાત છે તો 1 ઘાત, ઉપર લઈ જાઓ તો એમ નથી તો 0 L 0 અને ટી ઉપર જાય તો -1, એનું પારિમાણિક સૂત્ર। પછી એના MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ 1/ સેકન્ડ અને I 1/ સેકન્ડ, તો એ કંઈ સંબંધ બે વચ્ચે કંઈ મળશે નહીં, બે એકમ સરખા જ છે। બીજું 1/ સેકન્ડ ન કહેવું હોય તેનો બીજો એકમ છે હર્ટ્ઝ, બરાબર? અહીં લખવું હોય તમારે તો HZ, બરાબર? આ એનો બીજો એકમ છે, કદાચ તમે આનો ઉપયોગ કરતા હોય 10મા ધોરણની અંદર, બરાબર? ભણ્યો હોય 10મું ધોરણ તો કદાચ ઉપયોગ કર્યો હોય, બાકી ઉપર ઉપર એમથી વહી જ ગયું હોય, બરાબર? તો કાંઈ ખબર ન હોય તો અત્યારે હવે યાદ રાખજો આ, હાલ અહીંયા 14 અને 15 અહીંયા કમ્પ્લીટ થાય।